जय स्वामीनारायण बाळ मित्रों, लास्ट विडियो में आपणे चेप्टर 4 पूर्ण कर्युं। हवे आपणे चेप्टर 6 विषे चर्चा करवाना छे। तो अत्यार सुधी बाळ मित्रों आपणे जे चेप्टर शीखेला ए थोड़ा सीम्पल हता। आ चेप्टर थोड़ो वधारे मेहनत करशो तो चोक्कस आवडशे, कारण आ भूमितिनुं चेप्टर छे। अहींया साबितीवाळा प्रमेय, दाखलाओ, आकृति उपरथी दाखलाओ वगैरे आपणे जोवाना छे। तो खास अने खास सूचना, बाळमित्रो मेहनत थोड़ी वधारजो, अने खास के अत्यार सुधी पण जो कंई समझ न पड़ी होय तो पण तरत ज मारो संपर्क करजो, एनी टाइम संपर्क करी शको। आ प्रकरण जे आपणे चालू करवा जई रह्या छीए એમાં પણ જો બાળમિત્રો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો। હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 6, રેખાઓ અને ખૂણાઓ। આપણે 6.1 માટેની થિયરી જોશું સૌ પ્રથમ। તો છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ। હવે રેખાઓ શબ્દથી તમે વાકેફ છો બાળમિત્રો, રેખાઓ એટલે તમને ખબર છે કે બંને બાજુ તીર હોય એને શું કહે, રેખા કહેવાય। ખૂણો પણ તમને ખબર છે કે આ રીતે દોરવામાં આવશે એને શું કહેવાશે, આ ખૂણો દોરેલો છે, આપણે શું દોર્યું બાળમિત્રો, ખૂણો। અને રેખા કઈ રીતે દોરાશે, આ રીતે બંને બાજુ તીર કરશું એ શું થઈ જશે, રેખા। આ વચ્ચેનું જે ભાગ દર્શાવે એ શું બતાવે, ખૂણો। તો હવે આપણે ચર્ચા કરીએ બાળમિત્રો કે શરૂઆતમાં રેખાખંડની વ્યાખ્યા આપેલી છે। તો રેખાખંડની વ્યાખ્યા જોઈએ બાળમિત્રો, બે અંત્ય બિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે। હવે બાળમિત્રો ખાસ આ છે રેખા, આ શું દોરી બાળમિત્રો, રેખા દોરી। હવે એની વચ્ચે આપણે કોઈ બે બિંદુ લઈએ, બે અંત્ય બિંદુ લઈએ જે તમે જોઈ શકો, બે અંત્ય બિંદુઓવાળા। તો આ બે આપણે શું લીધા, અંત્ય બિંદુ। હવે એની વચ્ચેનો જે ભાગ બાળમિત્રો થશે એને શું કહેવાશે, રેખાખંડ। શું કહેવાશે, રેખાખંડ। તો આ રેખાખંડની વ્યાખ્યા થઈ બાળમિત્રો। હવે જોઈએ આપણે કિરણની વ્યાખ્યા, એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય છે। એક જ એટલે કે બાળમિત્રો એક બિંદુ હોય અને એક તરફ શું હોય છે, તીર હોય છે, આને કહેવાય કિરણ, કારણ એમાં એક જ અંત્ય બિંદુ હોય, અંત્ય એટલે છેલ્લું બિંદુ। રેખાખંડ આ પ્રકારે હોય છે, એમાં બંને બાજુ શું હોય, અંત્ય બિંદુ હોય છેડાના, રેખામાં બંને બાજુ શું હોય છે, તીર હોય છે। તો આ થઈ બાળમિત્રો રેખા, રેખાખંડ, કિરણ। હવે એના સંકેતો વિશે આપણે ચર્ચા કરીશું કઈ રીતે દર્શાવાય। તો ખાસ જોઈએ, નોંધ, રેખાખંડ એબીને, એબી ઉપર લાઈન દોરેલી છે તો આ શું થયું, રેખાખંડ એબી, અને તેની લંબાઈને એબી વડે દર્શાવાય છે। માપ જ્યારે લેવાનું હોય, એબીનું માપ આપ્યું હોય તો આપણે એને એબી લેશું, અને જ્યારે દર્શાવવાનું આવે ત્યારે આ રીતે દર્શાવીશું, એબી ઉપર આ રીતે લાઈન એટલે કે રેખાખંડ એબી। એ જ રીતે હવે આપણે જોઈએ કિરણ એબી, તો કિરણ એબી એટલે એબી ઉપર શું દોરવાનું આવે, તીર દોરવાનો આવશે। શું દોરવાનો આવશે બાળમિત્રો, તીર। એબી ઉપર તીર કરો એનો અર્થ થશે કિરણ એબી દ્વારા, અને રેખા એબીને એબી ઉપર આવી રીતે બંને બાજુ તીરવાળું રેખા દોરવામાં આવશે। તો જો આ રેખા એબી થયું, આ કિરણ એબી થયું, આ રેખાખંડ એબી, રેખાખંડ એબી, કિરણ એબી, રેખા એબી દ્વારા દર્શાવાય છે। છતાં પણ આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં, અને રેખાખંડ એબી, કિરણ એબી, રેખાખંડ એબીની લંબાઈ, રેખા એબીને
तेज संकेत एटले के ए बी वडे दर्शाईशू। सेना वडे दर्शाईशू? ए बी वडे आपणे दर्शाईशू। तमने तेनो अर्थ संदर्भ थी स्पष्ट थई जशे। संदर्भ थी एटले के आपणे ज्यारे कोई पण उपयोग करीशू त्यारे आ रीते लखीशू के रेखाखंड ए बी, किरण ए बी, रेखाखंड ए बी नी लंबाई रेखा ए बी। क्यारेक क्यारेक रेखाओने दर्शावा अंग्रेजीना मूळाक्षरो एल, एम, एननो वगैरेनो उपयोग करीशुं। घणीवार आपणे रेखा दर्शावी तो रेखा एल, रेखा एम, रेखा एन एवा शब्दोनो आपणे शुं करीशुं? उपयोग करीशुं। आगळ जोईए बाळमित्रो समरेख बिंदુઓ અને અસમરેખ બિંદુ। સમરેખ અને અસમરેખ, તો ખાસ ધ્યાન રાખજો બાળ મિત્રો, આ રીતે કોઈ રેખા દોરી, આ શું દોરી આપણે? રેખા। શું દોરી? રેખા। હવે રેખા ઉપર એક, બે, ત્રણ કે ત્રણથી વધારે બિંદુ, ત્રણ કે ત્રણથી વધારે બિંદુ જો એક જ રેખા પર આવે, ત્રણ કે ત્રણથી વધારે બિંદુ એક જ રેખા ઉપર આવે। અહીંયા જોઈ શકીએ આપણે ચાર બિંદુ લીધા, તો તેને કેવા બિંદુઓ કહેવાય? સમરેખ બિંદુ। જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે। કેવા બિંદુ કહેવાય? સમરેખ। પરંતુ જો બાળમિત્રો એક બિંદુ અહીંયા, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ આ રીતે હોય તો આ એક રેખામાંથી પસાર થતા નથી, કારણ રેખા સીધી હોય છે, આ સીધી રેખા છે નહીં। તો આ કેવા બિંદુ કહેવાય? અસમરેખ। તો અહીં લખ્યું છે અન્યથા તે અસમરેખ બિંદુઓ કહેવાય છે। અન્યથા કેવા બિંદુ કહેવાય? અસમરેખ। હવે આપણે ખૂણાની ચર્ચા કરીએ બાળમિત્રો, તો ખૂણા વિશે જો ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ, ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ જો, જ્યારે સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે। સામાન્ય અંત્યબિંદુ જોઈએ, અહીંયા એક કિરણ જોઈ શકો બાળમિત્રો બી એ છે, બીજું કિરણ શું છે? બી સી। તો બંનેમાં સામાન્ય બિંદુ બી આવ્યું છે, તો અહીંયા શું કીધું કે સામાન્ય અંત્યબિંદુ, તો કિરણ બી એ અને કિરણ બી સી બંનેમાં સામાન્ય બિંદુ બી છે, એવા બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે। આ શું કહેવાય બાળમિત્રો? ખૂણો। આ કયો શું કહેવાય? બી એ સી, ખૂણો, ખૂણો બી એ સી જોઈએ। અહીં ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ અથવા ભુજ, ખાસ ધ્યાન રાખજો બાળમિત્રો, બાજુઓને ભુજ પણ કહેવાય, ભુજ નામે પણ ઓળખાય આવે છે। આ બી એ અને બી સી એ શું કહેવાય? બાજુઓ અથવા તો ભુજ। અને સામાન્ય અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય, આ જે સામાન્ય બી છે એને શું કહેવાય? ખૂણાનું શિરોબિંદુ। અહીં સામાન્ય અંત્યબિંદુવાળા બી વાળા બે ભિન્ન કિરણો બી એ અને બી સી ખૂણો એ બી સી બનાવે છે, ખૂણો એ બી સી બનાવે છે। ખૂણા એ બી સીને સંકેતમાં ખૂણો એ બી સી એટલે કે આ રીતે ખૂણો એ બી સી લખાય છે। સંકેત ખૂણો એ બી સી એ ખૂણા એ બી સીનું અંશ માપ પણ દર્શાવે છે। કેવું માપ દર્શાવે? ખૂણા એ બી સીનું અંશ માપ, આ રીતે એને સંકેતમાં એ બી સી લખાય। હવે એને જોઈએ આપણે બાળમિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણા એ બી સીનું કયું માપ દર્શાવે છે? અંશ માપ દર્શાવે છે। કિરણો બી એ અને બી સી, કિરણો બી એ અને બી સી બે કિરણ છે બી એ અને બી સી, એ ખૂણા એ બી સીની બાજુઓ તથા બિંદુ બી એ ખૂણા એ બી સીનું શું કહેવાય? શિરોબિંદુ।
बी ए अने बी सी ने खूणा ए बी सी नी शू कहवाय बाजू अने बिंदु बी ए खूणा ए बी सी नू शिरोबिंदु छे। तो अहीं सुधी आ बाळ मित्रों थियरी थई। आगळ आपणे खूणाना प्रकार जोईशुं। जो आमां समझ न पड़ी होय तो चोक्कस अने चोक्कस मारो संपर्क करजो। अस्तु। જય સ્વામિનારાયણ બાળમિત્રો।